સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જ્યાં યુવતીને માર મારવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીએ માર માર્યાનો મકાન માલિકનો આરોપ છે. આંખમાં ગંભીર ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવતીને માર મારવાના મામલે મકાન માલિક ઉપર આરોપ લાગ્યા હતા. જો કે હવે મકાન માલિકે આરોપ લગાવ્યો છે કે યુવતીએ તેમને માર માર્યો, જેના કારણે તેમને આંખમાં ગંભીર ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરતમાં મુંબઈની યુવતી કે જે ભાડે મકાનમાં રહેતી હતી અને ભાડાની બાબતે મકાન માલિક અને યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી. એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મકાન માલિક યુવતીને માર મારતા હોય તેવું જોવા મળી રહ્યું હતું. જો કે આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે મકાન માલિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કેમ કે મકાન માલિકનો આરોપ છે કે યુવતીએ તેમને માર માર્યો, તેમને આંખમાં ગંભીર ઈજા થઈ છે અને તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.